नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल માં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। જન જન માં દેવત્વ જગાવીએ, આ ધરતીને સ્વર્ગ બનાવીએ। પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજે યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ ઘોષિત કર્યો કે આપણે દરેક મનુષ્યને દેવતા બનાવવાનો છે અને ધરતીને સ્વર્ગ જેવી બનાવવાની છે। આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને પૂરો કરવા માટે પૂજ્ય વર્ષ્રીએ લખે છે, આ સંસારની અતિ ઉત્તમ વિભૂતિ જ્ઞાન સાચું જ્ઞાન તે છે જે આપણને ગુણ કર્મ અને સ્વભાવની ખામીઓ દર્શાવી સદગુણો વધારવાની તથા આત્મઘડતની પ્રેરણા આપે। આ સાચું જ આપણા સ્વાધ્યાય અને સત્સંગનો ચિંતન અને મનનનો વિષય હોવો જોઈએ। કહે છે કે સંજીવની બુટ્ટીનું સેવન કરવાથી મૃત્યુ પામેલી વ્યક્તિ પણ સજીવન થઈ જાય છે। હનુમાનવાડા પર્વત સાથે આ બુટ્ટી લક્ષ્મણની મૂર્છા ઉતારવા માટે લાવવામાં આવી હતી। તે બુટ્ટી ઔષધિ રૂપમાં તો મળતી નથી, પરંતુ સૂક્ષ્મ રૂપમાં હજી પણ મોજૂદ છે। આત્મઘટનની વિદ્યાને સજીવની વિદ્યા કહેવામાં આવે છે। આનાથી મૂર્છિત થઈ ગયેલો મૃતક તુલ્ય અંતકરણ પૂર્ણ જાગૃત થઈ જાય છે અને પ્રકૃતિમાં અવરોધક એવી પોતાની તેઓને વિચારોને સુવ્યવસ્થિત બનાવવામાં લાગીને સ્વયં પોતાનો કાયાકલ્પ કરી લે છે। સુધરેલી વિચારધારા વાળા મનુષ્ય જ દેવતા કહેવાય છે। કહે છે કે દેવતાઓ સ્વર્ગમાં રહે છે। દેવ વૃત્તિઓ ધરાવતા મનુષ્ય જ્યાં પણ રહે છે ત્યાં સ્વર્ગ જેવી પરિસ્થિતિઓનું આપોઆપ નિર્માણ થાય છે। પોતાને સુધારવાથી ચારે તરફ પથરાયેલી પરિસ્થિતિઓ તેવી રીતે સુધરી જાય છે કે જેવી રીતે દીપક પ્રગટતા ચારે તરફ પસરેલો અંધકાર પ્રકાશમાં ફેરવાય જાય છે। અખંડ જ્યોતિ, June 1962, પેજ નંબર 26। જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ।